થરાદની મુખ્ય નર્મદા નહેર પર ઢીમા પુલ નજીક બિરાજમાન હનુમાનજી દાદાની જગ્યામાં ધૂણો જાગ્રત કરી પંચ અગ્નિ વચ્ચે 11 દિવસની તપસ્યા પર બેઠેલા તપસ્વીની તપસ્યા પૂર્ણ થતા સંતવાણી તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. થરાદના શિવનગર વિસ્તાર નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર પર ઢીમા પુલ નજીક અગાઉ હનુમાન દાદાની મૂર્તિ બિરાજમાન હતી, જેમાં હનુમાનજીના ભાવિક ભક્તો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ શિવનગર વિસ્તારના 10 નામ ગોસ્વામી સમાજના મહાત્માઓ સહિત યુવા વર્ગ અને આ વિસ્તારના ધર્મપ્રેમીઓ દ્વારા શનિવાર તેમજ મંગળવાર સહિત શુભ તિથિએ હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરાતી હતી. ત્યારે કેટલાક ભાવિકોની માનતા પૂર્ણ થતાં હનુમાનજી દાદા પ્રત્યે ભક્તોનો ભાવ જાગતા દેવ ઉઠી એકાદશી અને તુલસી વિવાહના શુભ દિવસે હનુમાનજી દાદાની જગ્યામાં ધૂણો જાગ્રત કરી હનુમાનજીના ઉપાસક મહેશપુરી શંકરપુરી ગોસ્વામીએ પંચ અગ્નિ વચ્ચે 11 દિવસની તપસ્યા આદરી હતી. આ તપસ્યા પૂર્ણ થતાં મંગળવારે રાત્રે સંતવાણી તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભાવિક ભક્તો સહિત ધર્મપ્રેમી લોકોએ ઉપસ્થિત રહી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. તપસ્વી મહાત્મા મહેશપુરી ગોસ્વામીને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ શિવનગર ગોસ્વામી સમાજના મહાત્માઓ સહિત ધર્મપ્રેમી જનતા દ્વારા તપસ્વીને વાસ્તે ગાજતે તેમના ઘર સુધી પધરામણી કરાવાઈ હતી.